सीकर बैठक पर भाजपे देवजी फतेहपरा नुं पत्तुं कापता सुरेन्द्रनगर में राजकीय भूकंप आव्यो छे। देवजी फतेहपरा राजकोट पहोंच्या छे, जो के तेमणे मीडिया समक्ष कंई पण कहेवानो इनकार कर्यो छे, परंतु सुरेन्द्रनगर बैठक परथी टिकिट कपाता काले ज देवजी फतेहपराए पोतानी नाराजगी दर्शावी हती। टिकिट कपाया बाद तेओ समाजनी बैठक बोलावीने तेमनुं समर्थन मांगवाना हता अने साथे ज समाज कहे ते प्रमाणे आगळ निर्णय लेवानुं पण तेओ जणावी चूक्या छे। गईकाले बागी सूर बोलता देवजी भाई जे अत्यारे राजकोट पहोंच्या छे अने पोताना निवासस्थाने छे, मीडियाकर्मी साथे कोई पण प्रकारनी वातचीत तेओ करवाना मूडमां नथी। તમારી સાથે રાજકોટથી દેવજી ફતેપરાના નિવાસસ્થાનેથી જોડાયા છે પરાક્રમ, અને સુરેન્દ્રનગર ભાજપ કાર્યાલયથી જોડાયા છે દીક્ષિત ઠકરાર, તેમની સાથે જ વાત કરીએ। પરાક્રમ, પહેલા આપની સાથે વાત કરવા માંગીશું, અત્યારે જે પ્રમાણે આપે જણાવ્યું હતું પહેલા જ કે દેવજી ફતેપરા પોતાના નિવાસસ્થાને છે અને કોઈની પણ સાથે વાત નથી કરી રહ્યા, બેઠકની પણ વાત હતી અને સાથે જ બાગીસુર તેઓ ગઈકાલે જ બોલી ચૂક્યા હતા, શું અપડેટ્સ છે? જે ચોક્કસ, દેવજીભાઈ ફતેપરા છે, તેમના સૂર બદલાયા છે, અત્યારે જે તેમના નિવાસસ્થાને આપણે પહોંચ્યા છીએ, દેવજીભાઈ ઘરની અંદર જ પુરાયા છે, પરંતુ અત્યારે મીડિયા સામે તેઓ કંઈ પણ કહેવાનો ઇનકાર કરી રહ્યા છે। ગઈકાલે જે 10 મિનિટ સુધી એબીપી અસ્મિતા સાથે તેમને વાતચીત કરી હતી અને પોતે પોતાને ટિકિટ ન મળતા તેઓ નારાજ હોવાની વાત કરી હતી, ત્યારે તેમની કાર પણ અહીંયા પડી છે અને ગઈકાલે તેઓ અમદાવાદથી રાજકોટ આવી પહોંચ્યા હતા। જે 2 દિવસથી છેલ્લા તેઓ દિલ્હી હતા અને ખાસ કરીને પોતાની ટિકિટ કન્ફર્મ કરવા માટે ગયા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક ભાજપના જે નેતાઓ છે તેમના દ્વારા, જે તેમની પાર્લામેન્ટરી બોર્ડ છે તેમના દ્વારા, જે કહી શકાય દેવજી ફતેપરા છે, તેમની સુરેન્દ્રનગરથી ટિકિટ કાપવામાં આવતાની સાથે જ કહી શકાય દેવજીભાઈના સૂર ગઈકાલે બદલાયા હતા, પરંતુ ભાજપ દ્વારા, પ્રદેશ ભાજપ દ્વારા અથવા તો સુરેન્દ્રનગરના જે આગેવાનો છે તેમના દ્વારા કહી શકાય કે પ્રેશર ટેકનિક અપનાવવામાં આવી છે, ને જે દેવજીભાઈ ફતેપરા છે તેમના પર ઘણા બધા અલગ અલગ વર્ષો પહેલા જે કેસ હતા તેને લઈ અને કદાચ પ્રેશર ટેકનિક આપવામાં આવી છે તેને લઈ રાજકોટના નિવાસસ્થાને તેઓ અત્યારે પહોંચ્યા છે અને અત્યારે તે ઘરની બહાર નીકળતા નથી। આ દ્રશ્યો છે રાજકોટના કાલાવર રોડ પર તેમનું જે નિવાસસ્થાન આવેલું છે, ભવ્ય જે બંગલો છે તે બતાવવાનો પ્રયાસ કરીશ। એક જે કહી શકાય કોન્ટ્રાક્ટનું કામ શરૂઆતમાં કરતા હતા અને ત્યારબાદ તેઓ રાજકોટ કોંગ્રેસમાંથી કોર્પોરેટર બન્યા હતા, ત્યારબાદ હળવદના જે કોંગ્રેસના ધારાસભ્ય તરીકે તેઓ પણ ચૂંટાયા હતા અને ત્યારબાદ તેમને ભાજપમાં પ્રવેશ 2014માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તેમના દ્વારા જ આપવામાં આવ્યો હતો, ત્યારે આ તેમનું ભવ્ય જે બંગલો છે તે બતાવવાનો પ્રયાસ કરીશ। ચામુંડા કૃપા બંગલોની અંદર અત્યારે દેવજીભાઈ ફતેપરા છે, તેઓ અહીંયા પહોંચ્યા છે। ખાસ કરીને કહી શકાય કે જે અલગ અલગ જે તેમના ગઈકાલે અલગ સૂર હતા અત્યારે અલગ સૂર છે, ત્યારે જે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે તેમના નિવાસસ્થાનની બહાર અત્યારે આપણે ઊભા છીએ। છેલ્લા કહી શકાય સવારમાં 7 વાગ્યે પણ તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, ગઈકાલે પણ તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે મીડિયા સામે હવે કંઈ પણ બોલવા માટે તૈયાર નથી। ભાજપમાં ફરી એક વખત એક નેતાની બોલતી બંધ થઈ છે તે પ્રમાણેનો માહોલ અત્યારે રાજકોટની અંદર જોવા મળી રહ્યો છે અને રાજકોટના નિવાસસ્થાનની બહાર તેઓ નીકળવાનું જે કહી શકાય કે તે અત્યારે બહાર નથી નીકળી શકતા, એના કારણે કહી શકાય કે ગઈકાલે તેમના જે સૂર હતા ક્યાંક ને ક્યાંક નારાજગી હતી, ત્યારે ફરી એક વખત ભાજપના એક સાંસદ છે તેમની બોલતી બંધ થઈ છે અને કહી શકાય કે જે તેમની સૌરાષ્ટ્રની અંદર દેવજીભાઈ ફતેપરા છે તેમની જે ટિકિટ કાપવામાં આવી હતી ગઈકાલે, અને ડોક્ટર મહેન્દ્ર મુંજપરા છે તેમને નવા ઉમેદવાર ભાજપ દ્વારા ઉતારવામાં આવ્યા છે। સુરેન્દ્રનગરની સીટ સૌરાષ્ટ્ર માટે એક મહત્વની સીટ માનવામાં આવે છે, ત્યારે કહી શકાય કે જે રિપીટની થિયરી ભાજપ દ્વારા અપનાવવામાં આવી નથી અને ગઈકાલે તેમના અલગ સૂર હતા અને અત્યારે અલગ સૂર જોવા મળી રહ્યા છે। મીડિયા સામે એક પણ શબ્દ અથવા તો મીડિયા સામે આવવા માટે તેઓ અત્યારે તૈયાર નથી।